सदानन्दम्भो दिनि स्मितरुचिरपूर्णे दुवदन प्रफुलम्भो जन्मच्छदसदृश शोभाक्षि कृपा परावार श्रितसकलजीवा सुखदो महश्रेयो मूर्ति जयति सहि नारायण वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहाचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमो नमः

સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચિત્રમ સાગર ગ્રંથની અંદર ભગવાન શ્રીહરિના બાળચરિત્રો મુક્તાનંદ સ્વામી અત્યારે ઉત્તમ રાજાને સંભળાવે છે ગઈકાલે કથા દરમિયાન સ્વામીએ કીધું સ્વામીએ લખ્યું કે મહારાજનો કર્ણવેદ સંસ્કાર ધર્મદેવ અને ભક્તિ માતાએ કરાવ્યો છે ત્યાર પછી મહારાજ ધીરે ધીરે મોટા થતા જાય છે ચાલતા પણ શીખવાડે છે આજે આગળ કથા પૂર પહેલું તરંગ બેતાલીસ મુક્ત મુનિ ફેર કહત હે હરિકે બાલ ચરિત ઉત્તમ રૂપ હરે જનહિત करी के परम रस प्रीत बाल खेल हरि करत ही एक वर्ष भय जो बड़े हरे के बंधु की बात कहत अब सो बड़े हरे के बंधु की વાત કહત બસો શ્રી મુક્તાનંદ સ્વામી ફરીવાર આગળના આગળના શ્રીહરિના બાળ ચરિત્રોને કહેવા લાગ્યા હરિભક્તોનું હિત ચાહનારા ઉત્તમ રાજા તે ચરિત્ર રૂપી રસને પ્રેમથી પીવા લાગ્યા સ્વામી પાવા લાગ્યા અને ઉત્તમ રાજા પીવા લાગ્યા પાવાવા ઉત્સાહી હોય અને પીવાવાળો પણ ઉત્સાહી હોય તો હરિચરિત્ર પાવાને પીવાની બહુ મજા આવે બે બાજુના કહેવાવાળોને સાંભળવાવાળો બંને જો ભગવાનની અંદર મસ્ત હોય બંનેને ભગવાનમાં હેત હોય વક્તા અને શ્રોતા બંનેને ભગવાનના ચરિત્રોને ગાવા અને સાંભળવાની અંદર ઉત્સાહને ઉમંગ હોય તો એનો રસ આખો જુદો આવે આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા જે છે કે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી અને ઉત્તમ રાજા બંનેનું પ્રાગટ્ય એક જ તિથિએ થયું મુક્તાનંદ સ્વામીનો જે દિવસે પ્રાગટ્ય છે એ જ દિવસે ઉત્તમ રાજાનું પણ આ પૃથ્વી પર પ્રાગટ્ય છે સાલ જુદી છે પરંતુ એક જ તિથિ આવ્યા અને મુક્તાનંદ સ્વામીનો ચડતો ને ચઢતો રંગ સત્સંગનો શ્રીજી મહારાજે વખાણે એમ ઉત્તમ રાજા એના પણ તમામ ચરિત્રો મહારાજ સાથેના પ્રસંગો વાંચતા અને સાંભળતા આપણને લાગે કે ઉત્તમ રાજાનો પણ દિવસે દિવસે ચડતો ને ચડતો જ રંગ હતો હરિચરિત્રને ખૂબ પ્રેમથી દાદા ખાચર પીવા લાગ્યા બાળક્રીડા કરતા શ્રીહરિ એક વર્ષના થઈ ગયા બોલો એક વર્ષના થઈ ગયા ત્યારે હવે શ્રીહરિના મોટાભાઈ શ્રી રામ પ્રતાપજીની વાત કહું છું ધર્મદેવના મોટા પુત્ર શ્રી રામ પ્રતાપજી અદ્ભુત શુભગુણ સંપન્ન હતા હવે ધર્મદેવે તેમના વિવાહનું કાર્ય આરંભ્યું છોકરાને મોટા કરવાના અને મોટા થાય એટલે મા બાપને એને પરનાવાની ચિંતા થાય રામ પ્રતાપજી બહુ ગુણ્યલ હતા સદ્ગુણી હતા એટલે રામ પ્રતાપજીને મોટા થતાં ધર્મદેવે એમના વિવાહ માટેનું કાર્ય આરંભ કર્યો મંગલ સમાચાર લખીને સર્વે સંબંધીજનોને બોલાવ્યા તે બધા ઘોડા અને હાથી ઉપર બેસીને ધર્મદેવને ઘેર આવ્યા તેથી અતિશય ભીડ થઈ ગઈ છપ્પયાની આજુબાજુમાં હાથી ગોળા હાથી ગોળા થઈ ગયા કારણ કે બધા સંબંધીઓ રામપ્રતાપજીના લગ્ન માટે આવા સારા સારા વાહનો લઈને આવ્યા છે એ બધા માટે ધર્મદેવે ડેરા તંબુ ચંદની અને મ્યાના એ બધું લાવવામાં આવ્યા અપાર વાજિંત્રો પણ લાવ્યા ડંકા ને સોનેરી નિશાન પણ લાવ્યા બેન્ડવાજા તો ને લગ્ન થાય તો એટલે બધું જ લાવ્યા આ બધી શાસ્ત્રીય પરંપરા છે વાજા વગાડવા સારા સારા વાહનો લઈને જવું આ બધી શાસ્ત્રની અંદર બધી જ રીત છે એ શાસ્ત્રીય જે પરંપરા છે એ જ ચાલી આવે છે અંદર જે ભેળશેડ થઈ ગયું છે ને એનો જ પ્રોબ્લેમ છે બાકી લગ્ન પરંપરા એ શાસ્ત્રીય પરંપરા છે લગ્નની અંદર કંઈ થોડું મૂગા મોઢે ત્યાં પછી લગ્નની અંદર શોક સભા જેવું થોડું હોય ફ્યુનલમાં બેહે એમ થોડા લગ્નમાં બે લગ્નની અંદર તો બધા વાજા વાગે ને ગીતા ને બધું જ થાય એની અંદર તો સરસ મજાનો થાળ થાય જમવાનું થાય બધું જ કરવું જ જોઈએ કરો ગ્રહસ્થાશ્રમમાં છો પણ અંદર બધું ભેળસેળિયું જે થઈ ગયું છે ને કે સત્સંગીને ત્યાં લગ્ન હોય તો એ સત્સંગીના લગ્નની અંદર ડુંગરી લસણ હોય એ તો કેટલું ભૂંડું કહેવાય સત્સંગીના દીકરા દીકરીઓ પરંતા હોય અને એ સત્સંગીની જાનમાં અથવા તો દીકરા પક્ષે કે દીકરી પક્ષે બીજા સત્સંગો ગયા હોય અને એના લગ્નની અંદર ડુંગરી લસણ હોય એ તો બહુ ખરાબ કહેવાય સત્સંગીનું બેબી સાવર રાખ્યું હોય કે સત્સંગીની કોઈ બર્થડે પાર્ટી હોય સત્સંગીના દીકરાઓની એમને આગળ આવશે તો એવું હોય કરો વાંધો નથી યુગની સાથે તમે ચાલો સમાજની સાથે તમે ચાલો થોડું ચેન્જ પણ જોઈતું હોય તો લો પણ ત્યાં તમે ગીત વગાડો તો કીર્તન વગાડો એવા કીર્તનો છે નોનસ્ટોપ રાસના કે જેની અંદર તમારે ગરબા રમવા હોય રાસ રમવા હોય તો તમે રમી શકો છો ના નથી બધું જ કરો કદાચ પૂર્વની રીતમાં આજે કદાચ ઘણો ફેરફાર થઈ ગયો હોય અને તમારા છોકરા છોકરીઓ હોય એને આજના યુગ પ્રમાણે થોડું જોતું હોય તો આપો પણ એને પ્રેમથી સમજાવો આપણે સત્સંગને રાખીને કરવું છે તમારી દ્રઢતા હશે ને બાળપણના તમારા આપેલા સંસ્કાર હશે તો ચોક્કસ તમારા દીકરા દીકરીઓ તમારી સાથે એગ્રી થશે જ એવા ઘણા બધા પરિવારો છે જે થાય છે પરંતુ આ લગ્ન પ્રસંગો કરવા જોઈએ પણ આ મેં કીધું એમ કે વચ્ચે ભેળસેળ આવી ગયું સત્સંગીને ત્યાંય જો ધ્યાન ના રાખે ડુંગળી લસણ નહીં આ અમેરિકા જેવા દેશમાં તો ટેબલ ઉપર ક્યાંક મીઠ પણ મળી જાય એવું પણ થાય એના માટેનું ટેબલ આખું જુદું રાખ્યું હોય બોટલ માટેનું ટેબલ આખું જુદું રાખ્યું હોય ધિકાર છે એવા સત્સંગીપનાને આપણે શરમને મારે રાખવા પડતા હોય બીજાની લાજે કરીને રાખવા પડતા હોય કે બીજા સાથેના કોઈ વ્યવહારો સાચવવા માટે રાખવું પડતું હોય ધિકાર છે એના કરતાં આપણે સત્સંગી મટી જવું સારું છે શ્રીજી મહારાજના મટી જવું સારું છે શ્રીજી મહારાજના થઈ અને પ્લીઝ વિનંતી છે આ કથા વાર્તા સાંભળવાળા ભક્તો તો બહુ દ્રઢતાવાળા હોય પણ ક્યાંય કાચું પોચું તમારા જીવનના પ્રસંગોમાં ન રહે એટલા માટે આ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને અમે સંતો તમને આટલી ટકોર કરીએ છે કે ક ક્યારેય કંઈક આપણા શુભ પ્રસંગોની અંદર આવું ખરાબ પીનું કે ખાનું એ ક્યારેય ન આવે એની ખાસ કાળજીને તકેદારી સત્સંગે રાખવી જોઈએ ફક્ત કામચલાઉ સત્સંગથી આત્યંતિક કલ્યાણ થતું નથી જેને આત્યંતિક કલ્યાણ કરવું હોય જેને આ જન્મે અક્ષરધામ સુધી પહોંચવું હોય એને શાસ્ત્રમાં આવતી વાતોને પોતાના જીવમાં સ્વીકારીને એમાં સુધારો લાવવા માટેનો અવશ્ય મેવ પ્રયત્ન કરવો તો જ આ કથા આપણને કામ લાગે ધર્મદેવે વાજિંત્રો પણ મગાવ્યા ડંકાને નિશાન સોનેરી નિશાન પણ લાવ્યા એ બધાથી શોભાનો કોઈ પાર રહ્યો નહીં આખું છપ્પયા ઓહો આખા છપ્પયાની અંદર આનંદ આનંદ થઈ ગયો છપ્પયાથી પશ્ચિમ દિશામાં બાર કોઝ જેટલું દૂર તર ગામ નામે એક ગામ છે તર ગામ છે ત્યાં આગળ ધર્મદેવ પોતાના પુત્ર રામ પ્રતાપજીની જાન લઈને ત્યાં આવ્યા છપ્પયાથી બહુ નજીક છે તર ગામ એ તર ગામને ત્યાં ધર્મદેવ ગયા અને તે તર ગામમાં સારા જમીનદાર અને સર્વોત્તમ સરવરિયા બળદેવ દુબે નામે વિપ્રવ રહેતા હતા તે સારા સુખી લક્ષ્મીપ્રસાદ તેને સારા સુખી લક્ષ્મી પ્રસાદ નામે એક પુત્ર હતા ત્યાં બળદેવ દુબે બળદેવ દ્વિવેદી એવા એક બ્રાહ્મણ પરિવાર હતા એનો એક પુત્ર હતા લક્ષ્મીપ્રસાદ બહુ ગુન્યલ ગુનિયલ પુત્ર હતા અને એ લક્ષ્મીપ્રસાદ જે પુત્ર હતા એમને સુવાસીની નામની એક પુત્રી હતી એ પુત્રીની સાથે રામ પ્રતાપજીના વિવાહ કર્યા સુવાસીની બાઈ ઘણા આત્મબળવાળા અને ભક્તિમાતાના જેવા ધર્મનિષ્ઠ હતા રામ પ્રતાપ પરનીને ઘેર આવ્યા તે પ્રસંગે ધર્મદેવે ઘણા જ બ્રાહ્મણોને જમાડ્યા લગ્ન થઈ ગયું એક જ લીટીમ લગ્ન થઈ ગયું આગળ લગ્ન બહુ લાંબા હાલ્યા ને એટલે અહીં આ ધારણ સમયે ટૂંકમાં લગ્ન કર્યું આગળ બહુ ગીત ગાતા લક્ષ્મીજીનું થયું ધર્મદેવનું ભક્તિ માતાનું થયું એટલે રામ પ્રતાપજીનું ટૂંકમાં લખ્યું પણ લગ્નની અંદર બહુ સરસ રીતે પ્રસંગ પતી ગયો અને સુવાસિની બાઈ આવ્યા સુવાસીની સુવાસિની બાઈ એટલે ભક્તિ માતાના જેવા જ ધર્મ નિષ્ઠ હતા આહા આવા સાસુ હોય ને આવા વહુ હોય એ તો કેવી સરસ જોડી જ જે ઘરની અંદર સાસુને સાસુય સાસુ ભગત હોય અને વહુએ ભગત હોય બેયને ભગવાન ભજવા હોય એ ઘરની અંદર તો સરસ જામે વિપ્રોને અપાર દાન દીધા સુવાસિની ભાભી આવ્યા સુવાસિની બાઈ કેટલા ભાગ્યશાળી કે એને ઘનશ્યામ જેવા દિયર મળ્યા શ્રીજી મહારાજ જેવા દિયર મળ્યા વિપ્રોને અપાર દાન દીધા દાન દિયે વિપ્ર કુ અપારા તાકો કહત આતન પારા ભક્તિ માત દેખી ગુણતા કે ભક્તિ માત દેખી ગુણતા કે અતિવખાન કરણ લગેવા કે અતિવખાન કરણ લગેવા કે બહુ સરસ વાત આવી છે વિપ્રોને અપાર દાન દીધા જે કહે પાર આવે એમ નથી એટલા દાન દીધા ભક્તિ માતાએ સુવાસીની બાઈમાં જે સદગુણો હતા એ બધાએ જોયા એટલે એમના અતિ વખાણ કરવા લાગ્યા હવે આ ગ્રહસ્થ આશ્રમના ભક્તોએ સમજવા જેવી વાત છે ભક્તિ માતાએ સુવાસીની બાઈમાં ભક્તિ માત દેખી ગુણ તાકે સુવાસીની બાઈમાં ભક્તિ માતાએ સદગુણોને જોયા સદ્ગુણોને જોવા એ સૌથી અગત્યની બાબત છે આ પૃથ્વી પર સર્જેલો કોઈ મનુષ્ય ગુણ અવગુણ વિનાનો નથી ભગવાનના સર્જનમાં ભગવાને જ પોતે ક્યાંક બે અવગુણ પણ ભગવાનના ભક્ત હોવા છતાં મૂકેલા હોય પરંતુ બુદ્ધિશાળી અને વિચક્ષણ અને અંતરદૃષ્ટિવાળો પુરુષ હંમેશા પોતાના યોગમાં આવવા વાળાના સદગુણોનું લિસ્ટ રાખે છે સદગુણોથી જે પ્રભાવિત રહે છે જે સદગુણોનો ગ્રાહક રહે છે જે સદગુણોનો દ્રષ્ટા રહે છે એ સદગુણોનો ધારક એક દિવસ બની જાય છે જે સદગુણોનો દ્રષ્ટા થતો નથી એ ક્યારેય સદગુણોનો ધારક બની શકતો નથી તમારા આશ્રમ માટે બહુ અગત્યની વાત સાસુમાની વાત છે આ તો સાસુમાના પાવર ઘણી વખત એવા ગજબના હોય છે કે આવેલી દીકરીના સદગુણોને ક્યારેય જોઈ શકતા જ નથી સાસુમાને એવું લાગતું હોય છે મોટે ભાગે જે સાસુ થાય એને એવું જ લાગતું હોય છે કે મારા હાથમાં ગુજરાતનું રાજ આવી ગયું છે અમેરિકાની હું પ્રેસિડેન્ટ થઈ ગયું છું આવું એના હૃદયમાં ભાવ થતો હોય આખા ઘરને ધ્રુજાવે વહુ આવ્યા પછી પાવર વધારે એવી સાસુમાઓ હોય એવી રીતે નહીં સુવાસીની ભાભી અને ભક્તિ માતાના સાસુ અને વહુના સંબંધથી ગ્રહસ્થ આશ્રમમાં રહેલા સાસુ અને વહુના સંબંધ ધરાવતા સ્ત્રી ભક્તો આમાંથી શીખે ધર્મ દેવ અને સુવાસિની ભાભી વચ્ચેનો જે સંબંધ એના દ્વારા સસરા થયેલા અને તમારા ઘરમાં આવેલી કોઈની દીકરી છે એના તરફના સંબંધો શીખે અને ઘરમાં આવેલી નવી દીકરીઓ જેને ઘેર વહુ થઈને આવી છે એને પોતાના સાસુ સસરા તરફ કેવી વૃત્તિને કેવી દ્રષ્ટિ રાખવી એ સુવાસીની ભાભી થકી શીખે આ શાસ્ત્રો ફક્ત અત્યંતિક કલ્યાણ અક્ષરધામ માટે નથી પહેલાં આ લોકમાં જીવતા નહીં શીખ્યા હોઈએ તો પરલોકમાં કેમ રહેવાશે આ લોકનું જ જીવતા નથી આવડતું હજુ તો પરલોકનું કેવી રીતે જીવી શકીશું અહીં આગળ કહે છે ભક્તિ માતાએ સુવાસીની બાઈના સદગુણો જોયા જોયા એટલું નહીં પાછા એના વખાણ કરવા લાગ્યા વખાણ કરવા લાગ્યા આવું તો શીખો જીવનમાં કંઈક આવું તો શીખો કે આપણા આશરે કોઈ આપણા આશરે કોઈ બેઠા હોય કોઈ નવી દીકરી તમારા ઘરમાં આવી અને એને કદાચ બે શાક બનાવતા આવડે છે ને પાંચ શાક બનાવતા નથી આવડતા એને સિરો જ બનાવતા આવડે છે ને એને લાડુ બનાવતા નથી આવડતા એનાથી ક્યારેક મીઠું વધારે પડ્યું ઓછું પડ્યું ક્યારેક એ વહેલી ઉઠી ક્યારેક મોડી ઉઠી તો કમસે કમ જે સાસુ બની ગયા છે અને જે સસરા બની ગયા છે એ એટલી તો એટલું તો સમજો કે આ અમારે ઘેર આ દીકરી આવી છે તમે એની અંદર જે સદગુણો છે એના વખાણ કરશો તો એને આનંદ થશે એ તમારી સેવા કરવાની અંદર ઉત્સાહિત થશે એટલું સાસુએ શીખવાનું છે બાકી તો સાસુનો પાવર તો જબરો હોય સાસુનો પાવર એટલે એને કોઈ પહોંચે નહીં એવો પાવર હોય બોલો એક એક પટેલ હતા અને પટેલને છે ને એક ઘરવાડી હવે ઘરવાડી પટેલ ખેતરે હતા ને ઘરવાડી ખેતરે ગઈ તે પેલા પટેલે કીધું કે કૂવામાંથી પાણી ભરી આવી હવે આ પટેલ થોડો ઠંડા સ્વભાવનો હતો પણ આ ઘરવાળી આકરા સ્વભાવની અને એને નક્કી કરેલું કે મારે આ મારા પતિનું નિકંદન કાઢી નાખવું છે અને બીજું લગ્ન કરવું છે એના મનમાં આવી મેલી ભાવના એટલે કૂએ પાણી ભરવા જ્યારે વાડીએ મોકલી ત્યારે એના ધનિન કે મને પાણી સીમના કુએથી પાણી ભરતા આવડતું નથી તમે આ લો કે પતિને લઈ ગઈ અને નક્કી જ હતું કે પતિને ધક્કો મારવાનો છે પતિ કૂવામાં પાણી ભરવા માટે આમ ગયો તે ધક્કો માર્યો નાખી દીધો અંદરને ઉપર પથરા નાખ્યા પણ પતિનું નસીબ એટલું સારું તે નીચે ડાળખા ક્યાં કૂવામાં હશે એ ડાળખું એના હાથમાં આવી ગયું પછી આ તો હમજીક મરી ગયો છે આવે આ ઘેર જતી રહી એમાં બીજલો ભરવાડનાથી કોઈક નીકળ્યો આ ઓલો કે ભાઈ કાઢો કાઢો પેલા ભરવાડે બહાર કાઢે હું થયું કાકા તમને કાંઈ નથી થયું કે પડી ગયો તો પાણી ભરવા ગયો ઘેર ગયા ઓલીએ જોયું મારો પીટો કે હજુ આ તો જીવતો રહ્યો પણ હવે શું કરે ઘેર આવ્યા પણ પટેલ એટલો ડાયો કાંઈ બોલ્યો નહીં પટેલ કે આ થોડો હોજો ચડી ગયો છે હળદરને મીઠું શેકીને લાવો તો પાટો બાંધી દઈએ ઓલી બહુ રાજી થઈ કે આવો ડાયો ક્યાં મળે હારો બીજો પરનું તો આવો ડાયો તો ના મળે ધક્કો માર્યો તોય આવી રીતે પાટો બાંધી દો સંસાર હાલવા માંડ્યો પછી છોકરાનો જન્મ તો પછી થયો એ છોકરો મોટો થઈને પરણ્યો અને મોટો થઈને છોકરાએ છોકરાના લગ્ન થયા ને ત્યારે એની એના એના વહુ હતા એ ઘરમાં આવ્યા ને તે પગે લાગ્યા તે પેલા સસરાને પગે લાગ્યા તો ઓલો પટેલ જે હતો જે સસરો થયો હતો એને એના ઘરે એટલે જે નવી વહુ આવી હતી ને એને કીધું કે બહુ બોલવામાં માલ નહીં બહુ બોલવામાં માલ નહીં બહુ બોલવું નહીં ઓલી વહુને કાંઈ સમજાય નહીં કે મારી ભૂલ થઈ નથી આજ પહેલે દી આવીને બહુ બોલવામાં માલ નહીં એ તો પાછી એના પિયર ગઈ પાછી આવી ત્યારે ફરી પાછું સસરાએ આવું કીધું એટલે એને પૂછ્યું કે મારી કંઈ ભૂલ થઈ છે તો મને કો બોલવામાં ક્યાંય તો કે ના તારા સાસુ નથી ને ઘરમાં એટલે કહું છું અમે કે પહેલાં જ્યારે આ તારા ધનીનો જન્મ નહોતો થયો ને ત્યારે મને કૂવામાં ધક્કો મારી નાખી દીધો તારી સાસુને બીજા આરે લગ્ન કરવા તા પણ પછી હું બચી ગયો તો હું કાંઈ બોલ્યો નહીં તો આ તારો ધની એનો જન્મ થયો ને આ બધું ચાલ્યું ને આ સંસાર પૂરો થયો જો બહુ બોલે એમ માલ નહીં કે હવે એક દિવસ ઓલી સાસુમાં જ પાવરવાળી હતી હવે આ વહુને ધખ્યા જ કરતી હતી એ કે આવા ભક્તિમાતા જેવા નહોતા સદગુણો ગાતા હોય હા જે સદગુણો ગાશે એની અંદર ભક્તિ માતા જેવા ગુણ આવશે પોતાના ઘરની અંદર કાંઈ ખામી હોય તો બીજા આગળ બોલશો નહીં ઘણાને તો અક્કલ જ નથી હોતી પોતાના ઘરનું બીજાની આગળ વાટે કે જાણે બીજાના ઘરવાળા તમારા ઘરને સુધારવા આવતા હોય તમારા ઘરની વાત તમારા ઘરમાં રાખો તમારા પરિવારના જે છિદ્ર છે એને તમારા પરિવાર પૂરતા રાખીને એને કેવી રીતે પૂરવા એ તમે બધાય કુટુંબ પરિવારવાળા ભેગા થઈને નક્કી કરો કે આ ખામી છે તો આપણે કેવી રીતે ટાળવી છે પણ આજુબાજુવાળાને તમે કહેશો કે આટલું છે કોઈને કહેતા નહીં મારા ઘરમાં આટલું છે કોઈને કહેતા નહીં એ કોઈને કહેતા નહીં કહેતા નહીં નહીં એ આખી દુનિયાને ખબર હોય તમે જે કીધું છે ને કે આટલું આ મારી વહુ થોડી આવી છે પણ તમે કોઈને ના કહેતા મારી હાવું થોડી આવી છે તમને આ તો તમને ઘરના જાણીને કીધું બીજા કોઈને ના કહેતા એ બીજાને કહે એને ઘેર તો આવું છે પણ તમે કોઈને કહેતા નહીં યા તો પચી ઘર હોય ને ગામના તે પચીએ પચીસ ઘેર ખબર હોય કે આના ઘરમાં શું છે તમારા ઘરમાં શું પ્રોબ્લેમ છે એ બાજુવાળાને ક્યાંથી ખબર પડે છે તમારા ઘરમાં શું ખામી છે એ ગામના પાદરે ક્યાંથી પહોંચી જાય છે એની પાછળનું કારણ એક છે આપણે પચાવતા શીખ્યા નથી પચાવતા નથી શીખ્યા થોડું તો શીખીએ થોડોક કંઈક કોઈ કંઈ શબ્દ કીધો પિતા શીખો ગ્રહસ્થ આશ્રમમાં તમારે ચાલ્યા જ કરવાનું થયા જ કરે સત્સંગમાંય થાય ત્યાગીમાંય થાય ગ્રહીમાય થાય ભક્તિ માતાએ ગુણ ગાવા લાગ્યા છે એવી રીતે ગુણ ગાય ઓલી સાસુ એવી આકરીને તો વહુને કે તું આવી નકામી તને કંઈ આવડતું નથી આમ તેમ અને ઓલી વહુ હતી ને એનાથી પછી રહેવાયું નહીં તે એ પછી બોલી તો હું ચોખ્ખી થા છો મારી સામે કે તારા ધનીને તો કૂવાને અંદર મારા સસરાને ધક્કો મારીને મારી નાખવા તૈયાર થઈ હતી તો મારા સસરા બચી ગયા એટલે કે અત્યારે ડાઈ ડાઈ વાતો કરે છે મને આટલું મોટું થઈ ગયું સાસુમાંનું પણ એ વહુ બોલીને કે સાસુ જીવી ના હકી કૂવે પડીને મરી ગઈ એટલે એ નહીં સારું કહેવાનો અર્થ એટલો જ છે કે આપણે જે શબ્દ બોલીએ છે એનો બહુ વિચાર કરવો આપણા શબ્દથી કેટલાકના મોત પણ થઈ જતા હોય આપણો શબ્દ છે શબ્દની અંદર બહુ તાકાત છે શબ્દ કોઈને તોડી પણ નાખે અને કોઈને જોડી પણ દે શબ્દ તો સોયનું પણ કામ કરે છે અને કાતરનું પણ કામ કરે છે શસ્ત્ર વાગે છે શરીર ઉપર વાગે છે એનો ઘા તો ક્યારેક રૂંજાઈ છે પણ શબ્દનો ઘા શબ્દનો ઘા તો હૃદય ઉપર વાગે છે એ ક્યારેય રૂઝાતો નથી શબ્દ કોઈને ડૂબાડી પણ દે છે કોઈને તારી પણ દે છે શબ્દ છે એ તો ઝેર પણ થઈ શકે છે અને અમૃત પણ થઈ શકે છે શબ્દ છે એ કોઈના ગ્રહસ્થ આશ્રમને છીનભીન પણ કરી શકે છે પતિ પત્નીના સંબંધોને તોડી પણ શકે છે અને શબ્દ છે એ બે પતિ પત્નીના મનનોખા પડે તેને ભેગા પણ કરી શકે છે શબ્દમાં બહુ તાકાત છે વ્યક્તિએ હંમેશા કોઈ શબ્દનું ઉચ્ચારણ કરતાં પહેલાં આપણે તો આ સમાજની અંદર કેટલાય વ્યક્તિઓના હૃદય દુખવ્યા હશે જેની મનન તમને ખબર નથી મને તમને ખબર નથી કારણ કે આ સમાજમાં કેટલાય ગરીબ સ્વભાવના એવા એવા ભક્તો છે એવા સંતો છે તમારા ગૃહસ્થ આશ્રમની અંદર પણ એવા કેટલાય વ્યક્તિઓ હશે જે ગરીબ સ્વભાવના હશે ને તમારા એક શબ્દના કારણે આખી જિંદગીએ બોલી નહીં શક્યા હોય પી ગયા હશે પણ એનું જે હૃદય દુભાયેલું છે એનું પાપ કોને આડે ધડ જેમ ફાવે એમ બોલી નાખીએ એની અસર સામેનાને અને પાછું એવી રીતે બોલવાવાળાની મોટા મોટી એની હોશિયારી કેવી હોય મેં તો આમ જ કીધું તું અમસ્તું જ કીધું તું પણ તને અમસ્તું પણ બોલવાની ખબર હોવી જોઈએ ને સત્ય તો કડવું જ હોય ને કે સત્ય થોડું મીઠું હોય ભાઈ કેપ્સ્યુલની અંદર રહેલું જે આવે છે ને મટીરિયલ કેપ્સ્યુલ તમે જો કોઈ કેપ્સ્યુલ જોઈ હોય અને કેપ્સ્યુલમાં જે પાવડર આવે છે ને એ પાવડર ઉપર એ કેપ્સ્યુલનું કવર કેમ ચડાવવામાં આવે છે કારણ કે ભયાનક કડવું છે એટલે એની ઉપર કવર ચડાવવામાં આવે છે સત્ય તો કડવું જ હોય આખી દુનિયાને ખબર છે પણ આપણને કહેતા પહેલાં કહેવાનો વિવેક ચોક્કસ હોવો જોઈએ કે એને કેપ્સૂલ જેવું પડ ચડાવીને પણ કહી શકાય છે ને આપી શકાય છે કેપ્સૂલ ગળવાવાળાને ખબર જ છે હું કડવી દવા લઉં છું એને કડવો ઓળકાળ આવવાનો છે ગળ્યા પછી પણ પરંતુ એ ગોળી લઈ શકે બાપ એટલું તો કવર ચડાવો એ ગોળી પોતાના પેટમાં ઉતારી શકે તમારી આપેલી એટલું તો કમસે કમ કવર ચડાવો કાં દવા આપવાની બંધ કરી દો દવા આપવાની બંધ કરી દો કાં તો એની ઉપર કવર ચડાવો તમારા ઘરમાં કોઈ નવી દીકરી આવી છે ને એને કંઈક નથી આવડતું તો તમે એને પ્રેમથી સમજાવો બેટા હું તને કરવા લાગુ જો આવી રીતે આપણે આવી રીતે આ કરીએ છીએ આપણે આ આવી રીતે બને આ આવી રીતે આમ થાય એવી રીતે તમે કોઈ બહારથી આવેલી દીકરીને શીખવાડો તો એ દીકરીને કેટલો ભાવ એ સાસુને વિશે થાય અને જે સાસુ આમ મિનિસ્ટરની જેમ બેહી ગઈ હોય એ પેલી વહુને કેવી લાગે કે આ જમદૂત બેઠી છે શું એવું જ લાગે બીજું લાગે દાદા હે યમદૂત જ લાગે ને એટલે સાસુએ ખાસ સુધારવાની જરૂર છે આ ભક્તિમાતાના દ્રષ્ટાંતથી કહું છું જ્યાં સાસુઓ ભક્તિમાતા જેવા હોય ત્યાં તો વાંધો જ નથી કારણ કે ઘણીક વખત અરે કેટલા છોકરાના છૂટાછેડા થાય છે એના માનો ખરાબ સ્વભાવ હોય એના કારણે એ છોકરાને ઘરવાળી છોડ દેવી પડે એ બે પાંચ વર્ષ સુધી આપણો એવો ને એવો રખડે ને ક્યારેક એને પાછી દીકરી મળે ના મળે એ કોકનો સંસાર ભાંગવાનું કામ આપણે શા માટે કરવું માટે ઉંમર થાય ને પછી જીભને લોક સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું જે મળે જમી લેવું દીકરો અને એની વહુ જેમ રહેતા હોય એમ એને રહેવા દેવા અને આપણે ભજન કરીને પૂરું કરવું પણ કુહાળા છાપ જીભ એ તો નથી તમારા ગ્રહસ્થાશ્રમમાં સારી નથી આ સત્સંગમાં સારી કોઈ જગ્યાએ સારી નથી હિત કેપ્સ્યુલનું કવર કરીને આપો એ બહુ સારું છે બીજું એ છે કે આપણા દ્વારા આવા શબ્દો ઉચ્ચારાતા હોય કેટલાય ગરીબ સ્વભાવના એવા હશે વ્યક્તિઓ કે જે પી ગયા છે આખી જિંદગી કોઈને કહી પણ નહીં શક્યા હોય કે આવું છે એ રજૂઆત જ ના કરી શક્યા હોય એનો સ્વભાવ જ એટલો ગરીબ હોય એનો સ્વભાવ જ એટલો ગરીબ હોય એનું પાપ બહુ લાગે છે અને બીજું એ પણ છે કે થોડું આપણે પિતા પણ શીખવું જોઈએ શબ્દને થોડો પીતા પણ શીખવું જોઈએ શબ્દ આકાશનો ભાગ કરીને પણ રાખતા થોડું શીખવું જોઈએ ઝેર નીકળ્યું સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળ્યું મહાદેવે કંઠમાં ટકાવ્યું એ કંઠમાં ટકાવ્યું તો આ બધો સંસાર આવો ઊભો છે જો એમાંથી થોડુંક ઝેર ઓકી નાખે ને હમણાં તો સફાયો બોલી જાય આ સૃષ્ટિનો એમ આ સમાજમાં આ સમાજમાં તમારા ગ્રહસ્થ આશ્રમના તમારા ઘરમાં સત્સંગનો કોઈ સમાજ હોય તો સત્સંગ સમાજમાં કોઈ સંસ્થા હોય કોઈ મંડળ હોય કોઈ મંદિર હોય કોઈ કુટુંબ પરિવાર હોય તો એમાં કોઈક તો એવા મહાદેવજી જેવા જોઈએ કે જે ઝેરને કંઠમાં રાખી શકે જેમ હમણાં પેલી વહુ કંઠમાં ઝેર ના રાખી શકી એના સસરાએ એને વાત કરી ઓકી નાખ્યું તો હું થયું સાસુનું મોત થયું એમ જે કોઈ દુર્ગુણો છે અથવા જે કંઈ કોઈકની અંદર આવડત ઓછી છે અસદગુણો છે એ બધું ઝેર છે એને પચાવી જાનો પી જાનો પી જાનો આપણે ક્યાં બધી રીતે પૂર્ણ હોઈએ છે આપણી અંદર ક્યાં અવગુણ નથી હોતા આપણી અંદર બધું સારું જ હોય છે એવું ક્યાં છે માટે ભગવાનના ભક્તો જે છે મોક્ષ માર્ગે ચાલેલા છે એના ઘરની અંદર સાસુ બહુના ઝઘડા ના હોય એના ઘરની અંદર પતિ પત્નીના ઝઘડા ન હોય એકાબીજાનો પી શકવા જોઈએ એકાબીજાનું સહી શકવા જોઈએ સહન શક્તિ છે એ જ આપણને મહાન બનાવશે આ પૃથ્વી પરનો એક વ્યક્તિ એવો બતાવો કે જેને સહન ના કર્યો હોય મહાન થયો હોય એક વ્યક્તિ એવો લઈ આવો મહાન વ્યક્તિત્વ ધરાવતા અને મહાન જીવન જેના શાસ્ત્રોમાં લખાયા છે એક વ્યક્તિ સહન શક્તિ વિનાનો નહીં હોય અરે કેટલા મહાપુરુષો આ પૃથ્વી પર એવા થયા હશે કે જેના દુઃખ ક્યારેય પણ એને બહાર કાઢ્યા નથી પી ગયા છે સમાજ તરફથી આવતા દુઃખ પી ગયા છે પી ગયા છે કેટલાય સદગુરુઓ એવા હશે પોતાના શિષ્યો તરફથી આવતા દુઃખોને પી ગયા હશે ક્યારેય પણ બોલ્યા નથી બોલ્યા નથી સહન કરી લીધું છે પણ એનો દોષ બહુ લાગે દોષ બહુ લાગે કારણ કે નિર્દોષ વ્યક્તિ નિર્દોષ વ્યક્તિને પીડવાનું બહુ મોટું દોષ છે ભક્તિ માતાએ સુવાસીની બાઈમાં જે સદગુણ જોયા ને એટલે એમના અતિ વખાણ કરવા લાગ્યા વખાણ કરો અરે અમારા ઘરના અમારા વહુ તો એવાને હમણાં માટે ગરમ ગરમ રોટલી બનાવીને જમાડ દે અમને આવી સેવા કરે અરે એ રોટલી ના બનાવવાનો એને ટાઈમ મળે તોય બોલો કેટલી ચિંતા કરીને જોબે જતા રહે છે સવાર વહેલા ઊઠીને વહેલા ઊઠીને જોબે જતા રહે છે હવે કોક સાસુમાં મળે ને પછી કે મારા મારા દીકરાના ઘરવાળા તો રોજ હવાર જમવાનું બનાવીને જાય હવે આના 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 વહુ હોય કદાચ મોડા ઉઠતા હોય થોડા થોડી આળસ હોય તો કે ના અમારાય બધું બનાવવા કહે પણ હું જ ના પાડું એવી રીતે કોઈ સાસુ જો બીજાને વાત કરે કે અમારા મારા દીકરાની વહુ પણ એવી જ છે કે બનાવીને જવા તો કે જ પણ હું જ એને કહું ના તારે નહીં કરવાનું હું કરી દઈશ એ વાત જો પેલી જે વહુ છે એ સાંભળે એ સાંભળી જાય પછી એ વહુને એ સાસુ ઉપર કેવો હેત ન ઉભરો આવે કે મેં તો કોઈ દીમ આ મારી સાસુને કીધું નથી કે હું રસોઈ બનાવી દઈશ તોય એને મારી વાત આવી બીજા આગળ આટલી સારી કીધી તરત જ એને હેત આવશે નહીં સુધરવાનું હોય ને તોય સુધરી જશે અને આડે ધડ આપણે આપણા ઘરના છિદ્રો જ્યાં ત્યાં જ્યાં ત્યાં વાટ્યા કરીએ ને તે નહીં બગડવાની હોય ને એનાથી વધારે બગડી જશે આવું છે એમ વવું ધ્યાન રાખવું કારણ કે આ બહેનોને આદત બહુ હોય એના પેટમાં વાત રહે જ નહીં એકાબીજાને કહી જ દે કહેતા કહેતા પાછા કહેતા જાય કોઈને કહેતી નહીં કોઈને કહેતી નહીં પણ ક્યાં એટલે તો સાફ છે એના પેટમાં વાત રહે જ નહીં એને કોઈ અગત્યની વાત કરાય જ નહીં તમારે એને વાત કહો એટલે બીજાને જાય આ તો તમને કીધું એમ જ કે એમ વહુ પણ એવું કે કદાચ સાસુમાં થોડા આકરા હોય થોડું કાંઈક વધારે કે કે થોડુંક ક્યારેક એ આડ શું કરે ક્યારેક કંઈક એની ઉંમર થઈ હોય ને એને ના ખ્યાલ રહે કંઈક બગાડી નાખે તો પેલા વહુ હોય એ કે અમારા સાસુમાં બહુ સારા સ્વભાવના અરે પણ તમારા તો આકરા છે ને થોડું ઘણું એ તો થોડું ઘણું તો રહે ને આવે પણ આમ બાકી તો બહુ સરસ ભજ ભગત બહુ સારા છે ભજન બહુ સારું કહે ઓલી સાસુ સાંભળે ને તો એને થાય સારું હું આ વહુ પ્રત્યે આવું કરું છું પણ એ તો મારા પ્રત્યે આવું રાખે છે બધાને કેવું સરસ કે મારી દીકરી છે એને દીકરી થઈ જાય આ બધું શીખવા જેવું છે થોડું શીખવું એકલી કથા સાંભળવી નહીં આ ગ્રહસ્થ આશ્રમમાં જરૂરી છે આવું જો થાય કેટલાય ને ત્યાં આવું હોય છે એ હોય છે કેવા સુખીયા હોય છે પરિવારો કેટલા સુખ્યા હોય સુવાસીની બાઈ ભક્તિ માતાને ધર્મ પિતાને પ્રસન્ન કરવા માટે અત્યંત ભાવથી એમની સેવા કરવા લાગ્યા ભક્તિ ધર્મ કી હિ ભાવા करण लगे अति हिरिजा जग के गुण कहावत जेता जग के गुण कहावत जेता तामे सोगुण एक न तेता सो गुण न तेता ભક્તિ ધર્મ કી સેવહી ભાવા દેવ બુદ્ધિતાવે કહત ગુણ તે હિ પાર આ વે મનુષ્ય મેં શોભગુના બહુ ના રે મનુષ્ય મેં શોભગુના બાહો ના રે સુવાસની બાઈકી ને સુવાસીની બાઈ ની વાત કરે છે ભક્તિ માતા ને ધર્મ પિતાને પ્રસન્ન કરવા માટે અત્યંત ભાવથી એમની સેવા કરવા લાગ્યા સુવાસની ભાભી સેવા કરવા લાગ્યા જગતમાં જે કંઈ સદ્ગુણો કહેવાય છે એ બધા ગુણ સુવાસીની બાઈના કોઈ એક ગુણ જેટલા પણ કહી શકાય નહીં હવે ઘરમાં આવેલા નવા દીકરી હોય એટલે કે વહુ હોય એને આ શાસ્ત્રમાંથી શીખવાનું છે કે સુવાસીની ભાભી ભક્તિ માતાને અને ધર્મપિતાને પ્રસન્ન કરવા અત્યંત ભાવથી એમની સેવા કરવા લાગી એમ એને એવું થવું જોઈએ નવી ઘરમાં આવેલી દીકરીને કે મારે મારા સાસુ સસરાને રાજી કરવા છે જ્યારે દીકરી પાર્કે ઘેર જાય છે ટૂંકમાં જ્યાં લગ્ન કરે છે ત્યાં જાય છે પછીથી એના મા બાપ એ જે એના સાસુ સસરા છે એ જ એના મા બાપ હોય છે પછી એની લગ્ન ત્યાં ઓલામાં લાગી હોય અને પછી આ સાસુ સસરા છે એને હંમેશા નક્કામાં જ લાગે એમ જ વિચારે કે આ વહેલામાં વહેલા ઉગલે આ વહેલામ વહેલા જાય વહેલામ વહેલા ખાલી કરે ઘર આવું બધું થાય આવા બધા કુભાવો થાય સુવાસીની ભાભી દીકરીએ પુત્રીને પહેલેથી જ એવા સંસ્કાર દેવા કે તમે અમને છોડીને જાઓ જેને ત્યાં દીકરીઓ હોય એ મા બાપે પોતાની પુત્રીને સંસ્કાર આપી જ રાખવા કે આજથી તારા મા બાપ તારા સાસુ સસરા છે આટલું તમારે ઉપદેશને દેવો જોઈએ અને નવી દીકરીઓ જે જે ઘરમાં ગઈ હોય જ્યાં વહુ તરીકે રહી હોય એને પણ એટલું રાખવું જ જોઈએ કે પોતાના સાસુ સસરાને મા બાપ તુલ્ય માનવા જોઈએ જોજો કે જેની અંદર તમને મમત્વ હશે ને એની અંદર ગમે એવો દુર્ગુણ હશે તમને નહીં લાગે જે સાસુ એક આવેલી વહુની અંદર બધા જ બધી જ ખાપણો ખોળે છે મોડી ઉઠે છે કામ નથી કરવા લાગતી રસોઈ નથી બનાવતી જેવું જોઈએ એવું એને એને તો કાંઈ ગળ્યું તો આવડતું જ નથી આવી ખામી કાઢે છે એની પોતાની હગી દીકરી જનેલી હશે ને એની અંદર જો એને નહીં આવડતું હોય ને તો એનું કાંઈ નહીં બોલે કશું જ નહીં બોલે કોઈ બોલશે ને રહેવા દેજો હા મારી દીકરી તો બહુ સારી તો ભાઈ કોકને કોને કે મારી વહુ તો બહુ સારી મારી દીકરી જેવી છે એમ કહો પણ આ સમાજની બહુ મોટી વીકનેસ છે ગ્રહસ્થ આશ્રમની ખબર નહીં ભગવાને એવી રચના કરી છે કે માણસોની માનસિકતા એ રચના કરી છે પણ ગજબનો ઝઘડો છે હારા હારા ઘરમાં આ ઝઘડો છે બોલો વચનામૃત વાંચવાવાળાને ત્યાંય ઝઘડો છે આ સ્વામીની વાતો વાંચવાવાળાને ત્યાં આ ઝઘડો છે સારું સ્વભાવ પીવો સ્વભાવ પીવો સ્વભાવ પીવો તો આપણે તો જો આજુબાજુમાં એવી સાસુ એટલે જ થોડી આકરી આપી હોય કે આપણે આટલી બધી કથા સાંભળીએ તો આપણે સ્વભાવ પીધો કે નહીં એનું મીટર ક્યુ ક્યાં ગોતવા જવું એટલે એવી સાસુ આકરી દીધી હોય તો જ ખબર પડે એવી વહુ આકરી દીદી હોય તો સાસુને ખબર પડે કે કેટલો સ્વભાવ પીધો છે કેટલી મારામ સહનશક્તિ છે કોઈ સહન કરાવવાવાળો ના હોય હું સહનશક્તિની ગમે એટલી વાતો કરું પણ મને કોઈ સહન કરાવે એવો હોય જ નહીં તો મને કેમ ખબર પડે કે મારી સહનશક્તિ કેટલી છે હું કેટલું સહન કરી શકું છું એની મને કેમ ખબર પડે કોક સહન કરાવવાવાળો હોય કોક આપણા સ્વભાવથી વિરુદ્ધ ચાલવા વાળો હોય કોક આપણને આમ થોડુંક કોણ ત્યાં મોઢું તોડ નાખે એવો હોય કે જ્યાં કદાચ તમે ધારો તો એ અમુક વસ્તુ તમારી ના ચાલે એવી હોય તો તમને ખબર પડે કે મારી કે અંદર કેટલી સહનશક્તિ છે પણ તમે ધારો એવું બધું જ થતું હોય તો શું ખબર પડે કે તમારી સહનશક્તિ કેટલી છે ભાઈ તમે સહનશક્તિની ગમે એટલી મીઠી વાતો કરો તો વાત કરની તો કે એની મિશ્રી ખાંડ હે હા એ તો ખાંડ જેવું મીઠું છે પણ રહેની તાતા લો રહેવું ને ભાઈ એ લોઢા જેવું છે એટલે આપણે આટલી બધી વાતો સાંભળીએ કે સહન કરવું સહન કરવું સહન કરવું થોડું પી જવું એ બધી વાતોની ખબર ક્યારે પડે આધ્યાત્મિકતા કેટલી પોતામાં સ્થિર થઈ છે યાદ રાખો પાંચસો માળા થઈ જતી હોય વચનામૃત તમે વાંચી લેતા હો કે તમે ધારણા પારના કરી દેતા હો કે ચાંદ્રાયણ વ્રત તમે ત્યાં ગ્રહસ્થાશ્રમમાં રહીને કરતા હો કે બ્રહ્મચર્ય વ્રતને પાડતા હો એ બધી આધ્યાત્મિકતાનો એક પાયો ચોક્કસ છે પણ આધ્યાત્મિકતાનું સૌથી મહત્ત્વનું પાસું એ છે તમે કેટલું પી શકો છો કેટલું તમે વિપરીતતાની અંદર પણ સુગમતાથી ભજન કરી શકો છો કેટલી વિપરીત પરિસ્થિતિની અંદર પણ તમે સ્થિર રહી શકો છો એ સૌથી મોટી આધ્યાત્મિક સ્થિતિ છે સૌથી મોટી આધ્યાત્મિક સ્થિતિ છે વચનામૃત પચ્યું છે એનું પ્રમાણ એ છે નિષ્કુળ કાવ્ય પચ્યું છે એનું પ્રમાણ એ છે બધું જે આપણે કરીએ છીએ એ સ્થિતિને બાંધવા માટે કરીએ છીએ આપણી આજુબાજુના વ્યક્તિને વાતાવરણની અંદર થોડોક વિક્ષેપ થાય અને આપણે વિક્ષિપ્ત થઈએ છીએ માટે એની પાછળનું કારણ એક છે કે આપણે શાસ્ત્રને બરાબર સમજ્યા નથી અથવા આપણા હૃદયસ્થ થયા નથી એને હૃદયસ્થ કરવા માટે રાતને દિવસ હું તમે કેટલી વખત વાતોનું મનન ચિંતન કરીશું વિચારોમાં લઈ જવું પડે આ વાણીમાં ક્યારે ના આવે કોઈનું હૃદય ના તૂટે એવું આપણી વાણીમાં ક્યારે નહીં આવે કે જ્યારે આપણા વિચારોમાં એવું સ્થિર થશે કે મારે જીવ પ્રાણી માત્રને દુખવવો નથી મારા મહારાજ કુરાજી થાય શું ખબર એના હૃદયમાં બેઠેલા મહારાજ છે કુરાજી થઈ જશે તો મારા આત્યંતિક કલ્યાણનું શું હું જેના માટે આટલી મહેનત કરું છું એનું શું મહારાજ કે એક ગરીબ જેવો જીવ દુખાયો હોય તમને ના ગમે એક એક ઘરનો કોઈ વ્યક્તિ એવી કડવી વાણી બોલે તમે જુઓ આત્મહત્યાના કેસોમાં શું હોય છે શું હોય છે સ્ત્રીઓ પીન મરી જાય દેશની અંદર ઝેરપિન મરી જાય દવા પીને મરી જાય ગળે ફાંસો દઈને મરી જાય એ સ્ત્રી મરી ગઈ હોય પુરુષ મરી ગયો હોય આત્મઘાતની અંદર તમે જોશો ને તો મોટે ભાગે શબ્દ જ એની અંદર ભાગ ભજવતો હોય છે કુટુંબ પરિવારનો એક કે બે વ્યક્તિ એવા કોબાળ ભાષાના હોય ને તે જેમ તેમ બોલે ને તો ઓલાથી કેટલા દિવસ સહન કરે એ મહિના સહન કરે વરસ સહન કરે પછી આખરે એ દવાનું પગલું લઈ લે દવા પી લે કે પાર આવે કારણ કે ગરીબ સ્વભાવના હોય કોઈને કહી ના શકે બહાર કાઢી ના શકે એટલી તાકાત હોય નહીં પચાવી જાને કંઠમાં રાખવું એ આવડવું જોઈએ એ તાકાત ના હોય પછી એની પાસે એક જ રસ્તો હોય કે દોરડું લટકાવો કા દવા મચ્છર મારવાની દવા હોય બે ગૂંટડા પી જાઓ આત્મઘાત બહુ લોકો કરે છે માટે બહુ સાવધાન રહેવું શબ્દને બહુ વિચારીને બોલવા અને શબ્દને બહુ વિચારીને કરવા બોલાય તો મીઠું થોડું બોલવું કોઈને ગમે એવું બાકી ધમધમી જાય ઘણા કાકરા સ્વભાવના હોય તો ધમધમાઈ નાખે બધું અને ઘણા બહુ સત્યવાદીના દીકરા હોય એક તો સત્ય કેવી રીતે કહેવું એ આવડતું ના હોય અને સત્યવાદી હરિશ્ચંદ્રના દીકરાથી હોય કે અમારે તો હરિશ્ચંદ્રની રીતે રીત આપણી રે બીજી રીતે બાદ પણ બધે બાદ બધું ના હોય રીતે રીત તો હોય જ પણ થોડું વિચારવું અને કેવું સુવાસીની ભક્તિ સુવાસીની બાઈ ભક્તિમાતાને ધર્મપિતાને પ્રસન્ન કરવા માટે અત્યંત ભાવથી એમની સેવા કરવા લાગે આવી રીતે સેવા કરે સુવાસીની ભાભી પણ જગતમાં જે કાંઈ સદગુણો કહેવાય છે અરે ધર્મ પિતા સ્નાન કરવા ગયા હોય ને તો ધર્મપિતાનો સ્નાન કરવાના વસ્ત્રોને રૂમાલ પણ સુવાસીની ભાભી બહુ સરસ રીતે મૂકી દેતા ચરિત્રોના ગ્રંથોમાં આવે છે એવી રીતે સેવા કરતા હવે એવા સાસુ સસરાઓને કેવો આનંદ થાય બહુ આનંદ થાય ને બહુ આનંદ થાય સંતોય રાજી થાય બોલો એક દાદા આવ્યા એક દાદા કહે કે સ્વામી એટલી બધી સરસ અમારી સેવા થાય છે અમારા ઘરની અંદર અમારા દીકરા અને અમારી વહુ અમારી એવી સેવા કરે છે કે ભગવાન ભજવાની અંદર અમને ક્યાંય વિઘન નથી આવતું અને એટલું સરસ રીતે ભજન થાય જ અત્યારે કથા સાંભળે છે પરિવાર પણ આવી એમને એવું કીધું સંતોને તો અમે સંતોએ રાજી થઈએ ને કે આમણાં પરિવારની અંદર કેટલું સરસ બધા એકાબીજાને હમજીને કેવું ભજન કરે છે એવું થાય ને એટલે થોડું થોડું પીને ચલાવવો સંસાર જગતમાં જે કાંઈ સદ્ગુણો કહેવાય છે બધા ગુણ સુવાસિની બાઈના કોઈ એક ગુણ જેટલા પણ કહી શકાય નહીં લો જેટલા જગતના સદ્ગુણો આધારાનંદ સ્વામીએ સુવાસીની ભાભીના કેટલા વખાણ લખ્યા મુક્તાનંદ સ્વામી પોતાના મોઢેથી આ સુવાસીની ભાભીના વખાણ કે છે આ મુક્તાનંદ સ્વામી ગાય છે સુવા કારણ કે સુવાસીની ભાભી એટલે શ્રીજી મહારાજની અંદર અત્યંત પ્રીતિવાળા જેટલા બાળ ચરિત્રો આપણે સાંભળીએ છીએ અત્યારે જેટલા બાળ ચરિત્રોની કથા આપણે સાંભળીએ છીએ જે જે સંતોએ ગ્રંથો લખ્યા એ ચરિત્રોના સંગ્રહ કરતાં જો કોઈ સાચા હોય તો સુવાસીની ભાભી હતા કારણ કે મહારાજના બાળ ચરિત્રોની જાણકારી હરિભક્તો દ્વારા સુવાસીની ભાભીએ કીધા છે કે આવા આવા ચરિત્રો મહારાજે કર્યા અને એ સંતોએ લખ્યા છે કેટલાય ચરિત્રો સુવાસીની ભાભીને સ્મૃતિ હતી ભક્તિ માતા ધામમાં સીધા આવી ગયા હતા જ્યારે મહારાજનું આ ભગવાન છે એવો આખો આટલો સંપ્રદાય સ્થપાઈ ગયો ત્યાર પછી મહારાજના બાળ ચરિત્રોનું સંશોધન થયું એ સુવાસીની ભાભી એ સંશોધન જે કર્યું ને એની અંદર બાળ ચરિત્રોના સંગ્રહ કરતા બાળ ચરિત્રોને જેને પોતાના હૃદયસ્થ કરીને રાખ્યા હતા ને એવા સુવાસીની ભાભી હતા ભગવાન ઘનશ્યામને વિશે બહુ હેતવાળા હતા બહુ હેતવાળા એમની ભક્તિ કોઈ એક ગુણ જેટલા પણ કહી શકાય નહીં એમને ભક્તિ માતા ને ધર્મ પિતામાં બુદ્ધિ હતી લો પોતાના સાસુ સસરામાં દેવ બુદ્ધિ રાખવી ભગવત બુદ્ધિ રાખવી એવું કે છે સારું જો પેલી બાજુનું આવે ને સા વહુનું આવે ને તો સાસુ સસરા હોય ને એ ખુશ થઈ જાય કે જો સાંભળજો જો આ કે છે સાંભળશો પાછા એવું વિચારતા હોય ઘણા સાસુ સસરા તો આ બેઠી જ છે ને સાંભળતી જશે ને બધું એમ પાછા એવું વિચારે અને વહુઓ બેઠા હોય ને એવું વિચારે સાંભળતા જશે ને આ સોફે બેઠા બેઠા સાંભળે છે સ્વામી કે ત્યાં અસર તો થાતી જશે ને થોડી ઘણી એટલે આમાં તો ભાઈ બે બાજુનું છે બે બાજુથી થોડો થોડો આપણે રંધો માર દેવાનો જ્યાં ખોટું કંઈક ડાળખું થયું હોય એ કાપી નાખવાનું આ એટલા માટે હું આટલું લંબાણથી કહું છું ચરિત્રની કથા છે પણ એટલા માટે કહું છું કે તમે બધાય મહારાજના ગુરુજીના છો તમે સંતોના સંતોના ભક્તો કહેવાઓ તમે રાતને દિવસ પાકા સત્સંગી કહેવાઓ અને જો તમારા ઘરની અંદર કંઈક થોડું ઘણો ડખો થાય ને એની અસર આખા સત્સંગને થાય એની અસર મહારાજને થાય એની અસર ગુરુજી જેવા મોટા પુરુષને થાય એની અસર સંતોને થાય એટલે તમારું શોભે અને તમારું શોભે તો મહારાજનું શોભે ગુરુજીનું શોભે સંતોનું શોભે સત્સંગનું શોભે એના માટે આટલું કહીએ છે કે જેનાથી ક્યારેક કંઈક થઈ જતું હોય મનુષ્ય સ્વભાવ છે આપણો થાય પણ પી જઈએ હમણાં જ પેલું વચ્ચે મેં શીખવાડ્યું તો ને કાંઈ થાય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું તે બીજે જ દિવસે એક ભગતે એપ્લાય કર્યું તેવા સુખિયા થઈ ગયા એના ઘરવાળા ખીજાયા પણ ભગત કે સ્વામિનારાયણ પેલા કે આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો ફાવી ગયા એના ઘરવાળા બે દી ખીજાય પછી બંધ થઈ ગયા એ એ સમજી ગયા કે આ તો સ્વામિયણ સ્વામેણ જ કરશે તો એટલો એક ઉપાય શીખી ગયા યાદ રાખ્યું કથામાંથી થઈ ગયું ને એમ થોડું પી જવાનું અને જેને જેટલું પોતાની વહોહારે ના બનતું હોય ને સાસુ સસરાઓ વહુના વધારે વખાણ કરો જો બહુ સરસ થઈ જશે જે વવોને સાસુ સસરા બહુ ના ફાવતું હોય ને એ સાસુ સસરાના બહુ વખાણ કરો કાંઈક તો સારું હશે ને હાવ એવા તો નહીં હોય ને તમારો ધની આટલો હારો આપ્યો જેના દ્વારા જેના દ્વારા તમારો ધની તમને બહુ સારો લાગતો હોય તો જેના દ્વારા જન્મ્યો છે એ બેનું લોહી એમાં છે એ બેના સંસ્કાર એમાં છે તો એ બે કુસંસ્કારી થોડા હશે તમારો ધની તમને ગમે છે તો એ જેમાંથી આવ્યો છે એ બે હારા જ હોય તો જ એવું હોય એવું છે અને તમારા ધનીને તમારો દીકરો છે એ દીકરાને આ આ વહુ ગમે છે તો તમારો દીકરાને તમે સંસ્કાર આપ્યા ખોટા હોય તો એને ગમે છે તે હારી જશે તો એના થોડા વખાણ કરો જો વખાણ કરતા થઈ જાઓ હા પછી જો પછી નહીં શીરો થતો હોય ને તો એ શીરો આવશે નહીં તો થાય કેવું ખબર છે વાત યાદ આવે કહી દો હાલો ચા છે ને એક સાસુમાં હતા એ સાસુમાં તો આકરા જોઈ પાવરધા જોય કારણ કે એને સાસુનું બિરુદ મળે ને ત્યારથી જ એને એમ થાય કે મને પાવર આવી મારે હવે મારા હાથમાં આમ લગામ આવી એટલે આમ પહેલેથી જ ચાર દીકરાઓ હતા અને એને એના જે ઘરવાળા હતા ચાર દીકરાનો જે બાપ હતો ને એનું કાંઈ હાલે નહીં ઘરમાં પહેલેથી જ આને આમ બરાબર પટલાની બરાબર એના પાવરમાં જ રહેતા હવે પેલો પટેલ ઉગલી ગયો આ ચાર દીકરાને ચાર વહુઓ ઘરમાં આવી પણ પટલાનીનો રૂઆપ તો જાય નહીં આખા ઘરના દરવાજા ધ્રુજાવ્યા અહીં બેઠી હોય ને તો આગળનો દરવાજો ધુર્જાવ્યો એટલી તાકાતવાળી હવે પેલી વહુઓ તો નવી નવી બધી એજ્યુકેટેડ થયેલી બી કોમને ને બીએસસી થઈને આવી હોય પછી એ કંઈક થોડી કંટ્રોલમાં રહીએ કે આ રોજ ઉઠીને કંઈ માથાકૂટ ફાવે એટલે ચારે ચાર એના ધન્યોને ચારે ચાર ને કે આ તમારી માન કો સુધરે આ જીભે શું બાંધ્યું છે કુહાડો બાંધ્યો જ તમારા માએ આવું થોડી વાતો કરે હવે છેલ્લા ચાર છોકરા પહેલેથી ડબાઈને રહી લે એટલે કાંઈ બોલી તો હકાય નહીં પણ એક મોટો હતો ને એને હિંમત કરીને કીધું મા જો તમારે છે ને થાંભલે બે રહેવાનું આ તમને આ ખાટલો એક નાખી દીધો અહીંયા આગળ આ તમને આપી દીધું આ દાન ધર્માદા માટે અનાજ આપ્યું લોટ આપ્યું માગનો આવે ને લોટ આપો મા અને અનાજ આપો માળા કરો તમને એ થાળી મરી જ મળી જશે પણ તમે ડખો ના કરશો અમારો સંસાર તોડ નાખશો માજી આવે તમે કંઈક સુધરો આવે તમારા હાડકાંય નથી હાલતા એટલું તો વિચારું કે આપણા હાથ પગે ના ચાલે ને આપણા સ્વભાવ ના સુધરે આપણી અંતકાળે સેવા કોણ કરશે એટલે અંત અને સૌથી મોટું નુકસાન એક જ છે આ લુલી હારી એવી ગજબની ભગવાને બનાવી છે ને કે બધું ઢીલું થાય ત્યારે એ બરાબર જોરવારી થાય હાથ ઢીલા થાય પગ ઢીલા થાય આંખે ના દેખાય કાને ના દેખાય પણ આ લુલી કોઈ દિવસ આમ ખબર ને ભગવાને એમાં કેવું મૂક્યું છે કે કયું મટીરિયલ મૂક્યું છે ખબર ન તો એ ગરડી નથી થતી બોલો ઘરડી થાય દાદા હે થાય કોઈ દિવસ ના થાય ઘરડી થાય જ લો બોલ ઉંમર થાય તો બોલવાનું અને ઉંમર થાય તો જમવાનું એ ચટાકેદાર જોઈએ એ એક જ એવી છે કે જુવાન થતી જાય બાકી બધા ઢીલા થાય અને પ્રોબ્લેમ એ એક જ કરે છે કોઈ સાસુમાં કે કોઈ સસરાનો પગ આમ થોડો વાંકો હોય તૂટલો હોય તો કોઈ હોવ એવું કે મારો સસરો લંગડો છે હરખું નથી હાલતો મારી સાસુ ના એને પ્રોબ્લેમ એકનો જ હશે હાનો જીભનો એકનો જ પ્રોબ્લેમ તારી આટલી બે ઇંચની આપણે કંટ્રોલમાં ના લઈએ તો કોઈ સાસુ સસરાને બીજો કોઈ પ્રોબ્લેમ નહીં હોય વહુ તરફથી પ્રોબ્લેમ હાનો હશે સાનો જીભનો તો કોઈ પતિ પત્ની પ્રોબ્લેમ હશે તો કયો પ્રોબ્લેમ હશે જીભનો કોઈ પુત્રને બાપને પ્રોબ્લેમ હશે તો શાનો પ્રોબ્લેમ હશે જીભનો આ જીભ જ બે ઇંચની એવી છે કે આટલું બધું કરાવે છે બોલો આખા સમાજને ખળભળાઈ નાખે છે અને સારું ભગવાને આટલું લોક આપી જો બાકી બધાને લોક ના દીધા આને તો કેટલા બત્રીસની વચ્ચે રાખી છે બત્રીસ ચોકીદારો વચ્ચે રાખી છે કે ભાઈ આને અંદર બાંધી રાખજો તોય ઊંચી નીચી થાધા જ કરે છે બહાર નીકળે અંદર જાય ઊંચી થાય નીચી થાય એમાં કેટલાય ઊંચા નીચા કરી દે બોલીશ સાસુ છે ને પછી તો બેઠી પણ આવે વવોને બધું હાટું વાળવાનું હતું વહુઓ કંઈ જેવી તેવી નહોતી એટલે સાસુમાને છે ને દૂધની જગ્યાએ છાશ આપે દૂધ ના દે છાસ દે આ માથાની હતી બધી છાસ દે પછી એકવાર કંઈક મોટા દીકરાની વહુ રોજ પેલી ભેંસ દોતી હશે પણ એને એક દિવસ કંઈક બહાર જવાનું થયું તે સાસુમાન કે સાસુમાં આજ ભેંસ તમે દોહી દેશો જરા એને એમ થયું કે નવરી બેઠી ખાટલે બેઠી ખા ખા કરે છે દે દે કરે છે માંગનો આવે ને અને થોડું કામ કરાવીએ એટલે કે ભેંસ ધોઈ દેસો હા ભૂબા ધોઈ દઈશ પવાલું લઈને ભેંસ ધોવા ગયા સાસુમાં ભેંસ દોવા ગયા પણ એમ થયું ખારું હું તો દૂધ ધોઈને આપીશ પણ આ તો મને છેવટે છાશ જ પાવાની છે એટલે સાસુમાએ શું કર્યું એક બાજુ પાડું ધવરાવા મૂક્યું બે આંચળ હતા ને તો એક આંચળ આમ બોગર નામ જાય એ એક આંચળ સીધું મોઢામાં જાય એક આમ એક આમ એક આમ એક આમ એટલે પેલી વહુ તો હોશિયાર પાછી કારણ કે બી કોમ થયેલી તો જેવી તેવી ના જ હોય ને એટલે પેલું યુ લઈને પાછી માપે કેટલું દૂધ છે તે લગભગ પાંચસો ગ્રામ ઓછું થઈ ગયું કારણ કે સાસુ કેટલા દિનની ભૂખી હતી દૂધની તો પી ગઈ બરાબર આ તો એટલે પાંચસો ગ્રામ ઓછું થયું પેલી વહુ થયું કદાચ ઢોરને એવું હોય કે પેલો હાથ બદલાય ને તો દૂધ ઓછું દે સારું પાંચસો ગ્રામ તો ઓછું ના દેતો એ હશે આવે જે થયું એ બીજે દિવસે કે આ તો બહુ સારું સાસુમાં ધોઈ દેતા હોય તો આપણે બેઠા બેઠા દૂધ પીએ એ સાસુમાન કે આજે તમે જરા પવાલું લઈને ધોઈ દો તો સાસુમાન તો રોજનો પ્રયોગ જ હતો એક કામ એક કામ એક કામ એક કામ ચાલો આ વહોને થાય કારો કંઈક પ્રોબ્લેમ લાગે છે હવે આપણે હંતાઈને જોવું પડશે કે આ સાસુમાં કોઈકને દૂધ આપી દે છે શું કરે વેચી દે છે શું કરે છે અને ચારે વહુઓ હંતાઈને જોયું તો એક આમ જાય એક આમ જાય એક આમ જાય એક આમ જાય પછી બહુએ પૂછ્યું કે સાસુમાં આ શું કરો છો તમે ત્યાં પૂગી ગઈ આ શું કરો છો કે તમે સાસુ કે જવા દે ને તારા સસરા જે દિવસના ધામમાં ગયા ને તે દિવસને હું તો બેભાન જેવી થઈ ગઈ મને કાંઈ ખબર જ નથી કે હું કરું છું મને કાંઈ ખબર નથી એનો અધિકાર જતો રહ્યો પહેલાં પાવર ધા હતી ત્યારે બધી ખબર પડતી હતી અત્યારે પાવર ઉતરી ગયો એક થામલે લઈ બેહાડ દીધી એટલે પાવર જતો રહ્યો ભલા થઈ આ તો ખાલી તમને હસવા માટે દ્રષ્ટાંત દીધું છે પણ સુવાસીની ભાભીને ભક્ ધર્મને ભક્તિના સંસાર સંસારની વાતો થકી આપણા સંસારને કાંઈક સુવાસિત કરીએ કાંઈક થોડીક આ વાતોને ગંભીરતાથી લઈ અને આપણા જીવનની અંદર સુધારો કરીએ હંમેશા કથા શું કરે છે કથા જ્યાં સુધી આપણી માનસિકતા ના બદલાય ત્યાં સુધી કથા સાંભળવાનો કોઈ અર્થ નથી કથાથી માનસિકતા બદલવાની છે માનસિકતા ના બદલાઈ અને તમે રોજ પાંચ કલાક યુટ્યુબ પર કથાઓ ખોલીને બેસતા હશો પણ એ કથાનો કોઈ અર્થ નથી માનસિકતા બદલાવી જોઈએ ગ્રંથિ બદલાવી જોઈએ કથા છે ગ્રંથ કથાની કથાના આ પુસ્તકને ગ્રંથ કહે છે ગ્રંથ શું કરે ગ્રંથ છે ને એ આપણી કેટલી ગ્રંથિઓને છોડે અહમને મમત્વની ગ્રંથિઓને છોડે અને પુરુષોત્તમની ઈચ્છાની ગ્રંથિને બાંધે એનું નામ જ કથા છે એનું નામ જ ગ્રંથ છે બીજી બધી ગ્રંથિઓ છૂટવી જોઈએ સુવાસીની ભાભીને એટલો બધો ભાવ છે પોતાના સાસુ સસરામાં એની બહુ સારી સેવા કરે છે રાજી કરવાનું તાન છે દેવબુદ્ધિ ભગવત બુદ્ધિ બોલો સાસુ સસરામાં એમના ગુણોને કહેવાથી કોઈ પાર આવતો નથી મુક્તાનંદ સ્વામીને સુવાસીની ભાભીના ગુનો કહેવામાં બહુ આનંદ આવ્યો એમના ગુણોનો પાર આવે એમ નથી માનવ સમાજમાં સદ્ગુણવાળી નારીઓ ઘણી થઈ હશે પણ હે ઉત્તમ રાજા સુવાસીની બાઈની રીત તો સૌથી ન્યારી છે જેટલી સદગુણી સ્ત્રીઓ આ પૃથ્વી પર થઈ હશે પણ સુવાસીની ભાભી જેવી કોઈ સદગુણી સ્ત્રી થઈ નથી જેની અંદર પોતાના પતિની સેવા પણ જેની અંદર પોતાના સાસુ સસરાની સેવા પણ અને જેની અંદર ગણશ્યામ મહાપ્રભુ જેવા ભગવાનની અતિશય સ્નેહ કરીને સેવા કરવાની જબરજસ્ત ખેવના હતી પૂર્વે રૈવત નામે રાજા હતા એની પુત્રીનું નામ રેવતી હતું બલરામના પત્ની તેમાં જે કઈ ગુણ હતા તેનાથી સુવાસીની બાઈમાં સદ્ગુણ વધારે હતા રેવતીજી કરતાંય સદ્ગુણ વધારે બોલો રેવતીજી તો સિંહાસનમાં બે છે ને બળદેવ રેવતી એમના કરતાંય સુવાસીની ભાભીના સદ્ગુણ વધારા હતા એમ મુક્તાનંદ સ્વામી કહે છે પ્રમાણપત્ર કોનું એવા સુવાસીની ભાભી ઈશ્વરની ભાવનાથી તેઓ પતિની સેવા કરતા રામ પ્રતાપજી ઈશ્વરની જેમ સેવતા સદા પ્રસન્ન મનવાળા જ રહેતા કારણ કે રામ પ્રતાપજી જોડે પ્રસન્ન મનના રહેવું ને બહુ અઘરું હતું આકરા સ્વભાવના એ તો રામ પ્રતાપજી એટલે બહુ આકરા સ્વભાવના ઘનશ્યામ મહારાજને થોડી વાર કહે આગળ લીલાઓ હરિચંદ સાગરમાં બહુ ટૂંકમાં છે પણ ઘનશ્યામ લીલામાં આવે છે આગળ મહારાજ જશે પછી પેલા ચીબડીના વેલાની કથા સાંભળી છે ને ચીબડીને ચીબડીને વેલા તો ઘાસ કાઢવાની જગ્યાએ ચીબડીના વેલા ઉખેડે રામ પ્રતાપજી ખીજાય સીધો જ હાથ ઉપડે રામ પ્રતાપજીને સીધો હાથ જ ઉપડે હવે એ રામ પ્રતાપજી એમના પત્ની તરીકે રહેવાનું એટલા બધા આકરા સ્વભાવના કે ગ્રંથની અંદર જ્યારે જ્યારે રામ પ્રતાપજીની વાત આવે કેટલી વાર રિસાઈન આટલા મોટા થયા તોય રિસાઈન જતા રહેતા આગળ કથાઓ આપણે અદ્ભુતાનંદ સહીની વાતોમાં બધે વાંચ્યું હતું ને રિસાઈન જતા રહે બોલો તે બે બે તત્તંદી સુધી રીસ ઉતરે નહીં એ પાછું મુક્તાનંદ સ્વામી જેવાન પ્રેમાનંદ સ્વામી જેવાન બધા જાય અને એ બધા થોડી થોડી હીટ ખેંચે ત્યાર પાછું ઠંડુ થાય એટલું બધું હિટિંગ આવી જાય બોલો એટલું હાઈ હીટ થઈ જાય તે કોઈ કુલર કામ ના કરે એ મુક્તાનંદ સ્વામીનું પાછું થોડું ઘણો પંખો ફરે પ્રેમાનંદ સ્વામીનો ફરે ત્યારે માંડ માંડ પાછો પારો હેઠો આવે આવી એ રામ પ્રતાપજી એમના ધર્મપત્ની તરીકેનો ધર્મ બજાવવાનો એ સુવાસીની ભાભી જેવા હુવાળા સ્વભાવના એને બજાવવાનો એટલે બહુ અઘરું સદા પ્રસન્ન મનવાળા જ રહેતા કદાચ ક્યારેક પતિ થોડા ખીજાઈ જાય ને જો સ્વામીએ લખી નાખ્યું અને મુક્તા કહી દીધું ક્યારેક પતિ થોડા ખીજાઈ જાય તો પણ તેઓ મનમાં શાંત રહેતા આટલું તો રહેવું જ જોઈએ શાંત રહેવું હવે હું એવું કહું કે પતિ ખીજાય તો હોય શાંત રહેવું એટલે સીધું સ્ત્રી ભક્તોને એમ થાય કે બધું અમારે જ કરવાનું છે જે કાંઈ કરવું નહીં અમારે આ લોકોને શું કરવાનું તો આ યુગ પ્રમાણે હું એટલું કહું કે એક તપે તો એકે શાંત થઈ જવું એક તપ્યું એટલે આપણે સમજવાનું કે જેને પહેલું બેટ ઉપાડ્યું છે અત્યારે એને પીચ ઉપર ઊભા રહેવાનું છે આપણે આપણે અત્યારે ખાલી કેચ જ કરવાનો છે આપણે અત્યારે હવે હામે પછી તમે એને બેટ ઉપાડીને તમે બેટ ઉપાડો એવું નહીં એક બોલ નાખવાવાળો જોઈએ અને એક બેટ લેવાવાળો જોઈએ તો જ ક્રિકેટ હાલે એમ તમારો સંસાર તો જ હાલે કે એક બેટ ઉપાડે ને તો એ કે પછી બોલ નાખ્યા કરવાના માપના નાખવાના એટલા નાખવા કે બેટ હામું ના આવે એટલા નાખવા પણ કહેવાનો અર્થ પી જવું તમારા સંસારની અંદર પીશો એટલા તમે સુખી પી દે જ રાખવું એક આઠ વર્ષના ભગત છે સાઠ વર્ષના ઓછી ઉંમર નહીં આઠ વર્ષ એટલે આખો સંસાર તરી ગયા ને આમ તો આઠ વર્ષના સંસાર તરી ગયા સમજો ને કે છોકરાઓ બધા ઠેકાને પડી ગયા ને બધું થઈ ગયું તોય ભગત કે સ્વામી માંડ માંડ સંસાર હલાવ્યો કે આવે કે દહ પંદર વરસ સારું હું કરવા છૂટાછેડા લેવા મેં કીધું વાત સાચી છે તમે વિચારો એ એવું કે છે કે દસ પંદર વર્ષ માટે હું છૂટાછેડા લેવા એનો અર્થ શું કે એ કે દિવસના આવું હલાવતા હશે ત્યારે અમને થાય કે ધન્યો ગ્રહસ્તાશ્રમ બાપા હે મહારાજ હે ગુરુજી તમે અમારી બહુ મોટી રક્ષા કરી નહીં તો ક્યાં ધોકા ખાતા હોત ને ક્યાં ગાળો ખાતા હોત ને ક્યાં આ બધું રોજ બસ પછી આ જ વાત કરવાની કે આરું પંદર વર્ષ બાકી છે હવે બાર વર્ષ બાકી દસ વર્ષ બાકી છે આ જ થાય અને આવું જ હોય છે હા જાજુ ભાગનું આવું જ હોય છે એટલે કોઈને આવું હોય તો કોઈ ચિંતા ના કરતા આ તો સારામાં સારા હરિભગતની મેં વાત કરી છે નામ દીધા વિના સારામાં સારા બહુ શ્રેષ્ઠ હરિભગત એવા ભગતની વાત કરી છે ગમે ત્યાં પૃથ્વી પર હશે ખરા ક્યાંક નહીં હોય એવું નહીં તમે બધાએ જોયા હોય એવાય હશે ક્યારેક કોક કોઈ જોયા હશે કોઈ નહીં જોયા હોય પણ કહેવાનો અર્થ એવો છે કે બધું હોય પણ પી જાય છે ને ભગત એ ભગત પી જાય છે મેં કીધું ભગત તમે કઈ સમજણ રાખો મન કે સ્વામી મેં એવી સમજણ રાખી કે હું જો કંઈક બીજું કંઈ કરીશ તો મહારાજનું કેવું દેખાય ગુરુજીનું કેવું દેખાય સંતોનું કેવું બીજું શું હોય એ કદાચ બોલે આપણે સત્સંગમાં આવીએ તો બોલે એ આપણે કંઈક થોડું ઘણું કંઈક ધર્માદો કરીએ તો બોલે એ કંઈક થોડું આવું તો થોડું પી જવાનું ટૂંકમાં સુખી રહેવું હોય એને પીતા શીખવું શું પીતા શીખવું બીજાનો સ્વભાવ જોજો પાછા હા તો કાંઈ નક્કી નહીં બીજાના સ્વભાવ પીતા શીખવું બીજાનો સ્વભાવ હોય ને પી જો સુવાસીની ભાભી જો એવા છે રામ પ્રતાપજી ખીજાય તો મનમાં શાંત રહેતા એમ આપણે જે કોઈ પહેલાં ખીજાય તો બીજાએ તરત શાંત થઈ જવાનું એને સમજવાનું મારો ચાન્સ ગયો તમારે જો તપવું છે તો પહેલાં તપી જાઓ એટલે એ પછી એ શાંત રહે પણ જો એ તપે તો તમારે શાંત થઈ જવું સુવાસીની બાઈ પતિ નારાજ થાય ને આવું કામ ક્યારેય કરતા નહીં આવી રીતે રહેતા લો સ્ત્રી માટે તો આ ધર્મ પતિવ્રતાનો છે કદાચ હું તો કહું કે આ વાતને પુરુષો ગ્રહણ કરે કે ના કરે પણ સ્ત્રી માટે પતિવ્રતાનો ધર્મ શાસ્ત્રમાં લખેલો છે એના ધર્મોની અંદર એ વાત આવે જ છે કે પોતાનો પતિ ક્યારેક કંઈ ખીજાઈ જાય કંઈ બોલી જાય તો એને સહન કરી લે એ જો સહન કરશે તો એની તાકાત અને શક્તિ વધશે ભલે આજે અસમર્થપણું લાગે પણ એક દિવસ એવું થશે કે તમારા પતિનું કલ્યાણ તમારા પતિવ્રતાના ધર્મ દ્વારા થશે તમારું પતિવ્રતાનું જે તપ તપતું તપ તપતું હશે એના દ્વારા એ પતિનું આ કલ્યાણ થશે આવું થશે માટે સ્ત્રી ભક્તો તો બહુ શક્તિશાળી છે જો એ પોતાના ધર્મને રાખે ને તો એ આખા જગતને ધારવાને સમર્થ થાય એટલી તાકાત ભગવાને સ્ત્રી સ્ત્રી ભક્તને આપેલી છે પતિવ્રતાને આપેલી છે જો પતિવ્રતાનો ધર્મ પડાય તો માટે એ ક્યારેય એવું કામ કરતા નહીં કે જેનાથી પતિ નારાજ થાય કોઈ કુટિલ સ્વભાવની નારી દેખાય તો એના સંગનો તરત ત્યાગ કરતા કુટિલ સ્વભાવની છળ કપટવાળી એક આવી પતિવ્રતાના ધર્મ સાંભળીને પાડવા મહેનત કરતી હોય એ કે મને તો આજે આવું થયું ને મને તો આજે બહુ વધે અને પછી બીજી મળી જાય આપણને શું વઢે મોઢું ના તોડ નાખીએ એનું આપણી આગળ તો આમ 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 બિલાડીને જેમ પૂંછડી લાવે ઊભો ના રે મારો તો તારો જ જોર કર્યા કરે છે એકવાર પ્રયોગ કર હવે આવી આવીનો શંક કરે તો શું થાય મનખો કહો પતિવ્રતા હોય એ જાય એટલે એનો સંગ ના કરાય અને સંસારની અંદર તમારે યાદ જ રાખવું ઘણા છે ને એટલા બધા ભાષાના એવા હોય ને તમારા ઘરનો પ્રોબ્લેમ આમ તો મેં તમને કીધું ને કે તમે તમારું છિદ્ર છે ને એ કોઈ આગળ ના ખોલશો તમને ઘણીક વખત ગ્રહસ્થ આશ્રમના ભક્તોને કે ગૃહસ્થ આશ્રમમાં જીવવાવાળાને સમાજના વ્યક્તિ ઓળખતા પણ નથી આવડતું હોતું જે તે આગળ દુઃખ ઠાલવી દે પણ એ તો વિચારો કે એના એની હોજરી છે પચાવે એવી એની હોજરી છે તમારા દુઃખને પચાવીને સોલ્વ કરે એવી શક્તિ છે બે વસ્તુ જોવી તમે જેની આગળ તમારું દુઃખ કહો છો એ તમારા દુઃખને તમારા કુટુંબના છિદ્રને તમારા છિદ્રને તમારા દોષને તમારી ભૂલોને એની પાસે એવી સમજણરૂપી હોજરી છે કે એને પી શકે બીજું કે એની પાસે એટલી શક્તિ છે કે જે તમારા જે કોઈ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકે એવી એની પાસે શક્તિ છે આ બે વસ્તુને જોઈ અને પછી પોતાના હૃદયની અંદર રહેલું દુઃખ કોઈને કહેવું ત્યાં સુધી કહેવું નહીં બેમાંથી એક પણ ખામી હોય તો ના કહેવું કારણ કે બેમાંથી એક પણ ખામી હશે તો એ તમારું સોલ્વ નહીં કરે ઉપરથી એ પહોળું થશે આવું ધ્યાન રાખવું જોઈએ તો વાંધો ના આવે અહીં કહે છે કે આવી નારીનો ના કરવો એવી રીતે તમારે પણ કોઈ ઘર પરિવારના કંઈ પ્રોબ્લેમ હોય ને તો એવા આગળ ના કહેવાય કે જે લોકો પાંચ જગ્યાએ છૂટું કરીને બેઠા હોય સમજાને ને પાંચ જગ્યાએ છૂટું કરીને બેઠા હોય ને તમે એની આગળ જાઓ તે તો સુરવીર જ હોય થવા જ દો ઉતરો અમારી જેમ રણભૂમિમાં તેમાંથી થાય શું સુખ મણકો શું સુખ થાય નાના નાના છોકરાઓ હોય મા વિના ના થઈ જાય બાપ વિના ના થઈ જાય કેવા પ્રોબ્લેમો સમાજમાં થાય હાવ આટલા ચાર ચાર વર્ષના પાંચ પાંચ વર્ષના બાળકો હોય એની મા ના હોય બાપ ના હોય બાપ ક્યાં કામ રહેતો હોય મા ક્યાંક એપાર્ટમેન્ટમાં રહેતી હોય અને એ છોકરાઓનું પાલન પોષણ થાય ને મોટા થાય એમાંથી કેટલા પ્રકારના અંદર કુસંસ્કારો જાય માટે થોડુંક પતિ પત્નીના સંબંધોએ થોડુંક એકાબીજાનું પિતા શીખવું તમારા સંસારમાં તમે પી જાઓ અને બોલતા પહેલાં વિચાર કરો કથા વાર્તાને બહુ ધારો બહુ ધારો આવા પ્રસંગોને બહુ વિચારો કે સુવાસીની ભાભી કોણ થઈ શકી માતા કોણ થઈ શક્યા ધર્મદેવ કોણ થઈ શક્યા આવું વિચારીએ તો આપણી અંદર એવા ગુણ આવશે કોઈ કુટિલ છળ સ્વભાવની નારી દેખાય તેના સંઘનો તરત ત્યાગ કરતા તેઓ જગતને પાવન કરે એવા શ્રીહરિના ચરિત્રની વાતો કહેતા જે વાતો પરમ રસથી પણ પવિત્ર હતી અને ભક્તિ રસના રસિક ભક્તો જેને પ્રેમથી સાંભળવા ચાહતા હતા ધર્મદેવના લાલ શ્રીહરિને જ્યારે બીજું વરસ બેઠું ત્યારે મહાચતુર ધર્મદેવ અને ભક્તિએ આનંદભર્યા ઉત્સવનો આરંભ કર્યો આજે તરંગ પૂર્ણ નહીં થઈ શકે એટલે હું અહીં રાખું છું અહીં આગળ છેલ્લે વાત એટલી આવી કે સુવાસીની ભાભી છે એ મહારાજના ચરિત્રોની વાતો કરતા બહુ પ્રેમથી વાતો કરતા ને બધાએ સાંભળતા ધર્મદેવના જે લાલ શ્રીહરિ એટલે કે ઘનશ્યામ મહારાજ એમને બીજું વરસ બેઠું છે એટલે બર્થડે ઉજવવાનો છે તૈયારી કરવાની છે કેક બનાવવાની છે પછી હેપી બર્થડે ગાવાનું છે બધા લોકોને ભેગા કરવાના છે એટલે બે દિવસનો ટાઈમ જોઈશે ત્યાં સુધી એમ ધર્મદેવ બધી તૈયારી કરી લે પછી મહારાજનું પહેલું વર્ષ પૂર એક વર્ષ પૂરું થાય છે અને બીજા વર્ષમાં પ્રવેશ કરે છે એ ધર્મદેવ હેપી બર્થડે કરશે ત્યારે આપણને બધાને બોલાવ્યા છે બધા પાછા એ પ્રસંગમાં આવજો સોમવારે કરીશું શ્રી ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનાર જે શ્રી ગણેશ્યામ મહારાજની જે